نمو لوي سوري أندام نمو لوي سوري دام نمو لوي سوري أن نمو لوي سوري جايانم نمو لوي سوري دارتي سارونم ومكار من دو سيو تنتم جايانتي يوغينا كامدا موشدو سيو كاراي نمو نمو مانغنم مغوان يو مغنم غوكمو مانغنم كنكم داري وجندر موسو مانغنم نماس مجسانا سمائی صاحب ایک سو آٹھ من پہلا شیش ہوا کیا آتما یہ ہے کہ آنت گن کی نلپ خود آنند کن پربھو چاہیے راگ کروں خرابوں کے انگولوں یہ نہیں یہ بھوتکال نہ پرتکرمن کروا سمجھا پاس پربھو ہوں تو مارا حکم بھوش میٹے پر مارے کروں وتمان میٹے میں کئی کروں ایک سو سڑتالیس بول ایک ایک میں اگن پچاس بول چلیا پرتیک من نہ اگن پچاس پرتیاخان نہ اگن پچاس آلو تھا ایک سو سڑتالیس بن گئے ہوں کرتا نہیں راج آلی دیا دار وکلپ نو کرتا نہیں ભૂતકાળ માં કહ્યું એનો પણ નિષેધ કરું છું ભવિષ્યમાં કરવાની બંદી કરું વર્તમાનમાં એની બંદી છે એકલો આત્મા એમાં ત્રણ કાળમાં કરવાનું બંધ થયું હવે બાકી રહ્યું પૂર્વનું બંધ એનું કર્મ એ એકસો ને અડતાલીસ પ્રકૃતિ એક સો સુડતાલીસ મૂળ છે એકસો અડતાલીસ એકસો સુડતાલીસ માં કરવાની વાત છે કે હું કરતા નથી કરાવતા નથી અનુભવતા નથી આમાં પૂર્વનું બાંધેલું કર્મ છે ઉદય આવે એનો હું ભૂલતા નથી આવી ઈચ્છી છે એ વસ્તુનું સ્વરૂપ જ એવું છે ચૈતન્ય વસ્તુ જે છે એ આનંદ અને શાંતિનો સાગર ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન એનો કરવું કાવું અનુભવું કોઈ ભંગે હું નથી તેમ હું આત્મા પૂર્વે કોઈ અજ્ઞાન ભાવે બંધાયેલા કર્મ એના ફળ વખતે હું એનો ભૂલતા નથી વ્યાખ્યાન પણ કરવું ભૂતનું વર્તમાન ને ભાઈ ત્રણેય નો નિષેધ કર્યો અને હવે પૂર્વનું ભોંગવટો નો નિષેધ એકસો આઠ મેં નરક આવ્યું કર્મ બંધાયેલું હોય તો એ મારે ભોગવવું નથી મારે કરવું તો નથી કાંઈ પણ ભોગવવું નથી કાંઈ અમે શબ્દમાં ત્રણસો બોલમાં ત્રણ બોલ કમ એક હોતા ને ખોતા વાત એક હું આત્મા જ્ઞાન ચૈતન્ય બિંબ છું અનાકુળ આનંદ નો સાગર રૂપી સાગર છું એ મારી ચીજમાં કરવાનું તો હોતું નથી પણ પૂર્વે બાંધેલા કર્મના ફળને ભોગવાનું હોતું નથી
ત્યારે જ તેઓ તેને સમ્યક દર્શનને સમ્યક ગ્રસ્તારી થતા મૂળ બે વાત છે. જ્ઞાન ઓછું હોતું હોય ને પ્રશ્ન છે. મૂળ તો વસ્તુ વિકાસ ચૈતન શુદ્ધ છે, એને કોઈ કરવું એવું ભૂત ભવિષ્યમાં કઈ છે નહીં. એમ કરવું એટલું નહીં, કરવું કરવું ને અનુભવવું કોઈ પણ કોઈ પાપનું એ સ્વરૂપમાં નથી. આત્માનો સ્વભાવ કોઈ પણ ક્રિયા કરવું કરવું અનુભવવું એ રહિત મારી ચીજ છે એમ ધર્મી અંદર જાણે છે, એને ધર્મી કહીએ. હા, કાંઈ પણ કોઈ ચીજ 147 ભંગમાં કોઈ એક ભંગનો કરતા થાય તો તે આત્મા રહેતો નથી. હા, એમાં 148 પ્રકૃતિ છે, એ તો જળ છે, અજીવ છે. એની પાક કાળે એને ફળ એ તરીકે અણભાગ બધે આવે એ તો પ્રકૃતિનું ખરું છે, પણ મારે એને ભોગવું નથી. હું તો આનંદનો ભોગવનાર, એ કર્મના દુઃખ ફળને હું ભોગવનાર નહીં. હા હા, આ ધર્મ, આ જૈન ધર્મ. હા હા, આ સુધી હું નરકની ગતિને ભોગવનાર નથી. સૈનિક રાજા નરકમાં ગયા, નરકાનું પૂર્વી પ્રકૃતિ હતી, એની પ્રકૃતિ તો હતી. નિમિત્ત તરીકે પાક પાછળ એ પરતી ગઈ. આત્મા પોતાની યોગ્યતાને કારણે આમ ગયો નરકમાં, પ્રકૃતિને લઈને નહીં. કેમ કે પૂર્વે બાંધેલી યોગ્યતા એને લઈને આમ જાય, છતાં એની દ્રષ્ટિ પર્યાય ઉપર નથી, કરવા ઉપર તો નથી, કરાવવા ઉપર તો નથી, કરતાને અનુભવ રૂપે તો નથી, પણ દ્રષ્ટિના વિષયમાં પર્યાય પણ નથી. દ્રષ્ટિ ટીકાળી જ્ઞાય ચિદાનંદ સ્વરૂપ, પૂરણ આનંદ સ્વરૂપ, ત્રિકાળ એક ધાર વ્રત રહેનાર નિત્યાનંદ પ્રભુ એ હું છું. અને તે કરવાનું તો છે નહીં, ત્યારે હવે પૂર્વે પ્રકૃતિ બાંધેલી છે, એ તો છે પ્રદેશ ઉપર, અને એનો ઉદય પણ આવે છે. તો કે છે નરકની ગતિનો શ્રેણી રાજા ગયા નરકમાં, નરકાનું ગતિનો ઉદય છે ત્યાં સાથે, પણ એ કે હું ભોગવું તો નથી એને. હા હા હા, પ્રકૃતિ પડી છે, એ પ્રકૃતિના નિમિત્ત તરીકે પ્રકૃતિ જાય પણ ત્યારે, પણ આત્મા પોતાની યોગ્યતાથી જાય છે. નરકાનો પૂર્વીને લઈને નહીં, પણ યોગ્યતાથી જાય છે એ હું નહીં. હા હા હા, પર્યાય નહીં, યોગ્યતાથી જાય. આનું પૂર્વી કામ છે તો નહીં, પણ મારી યોગ્યતાથી જાઉં છું એ હું નહીં. હું તો જ્ઞાન ચિદાનંદ સ્વરૂપ છું. હા હા, જે પર્યાય થાય છે એને હું જાણનાર છું, એ પર્યાયનો કરનારો ભોગવનારો હું નથી. હા હા, આવી શરત છે. ધર્મની જીવને ધર્મ રૂપે રહેવામાં આવી શરત છે. ધર્મ એવી કોઈ ચીજ નથી બાકી પર કરી દેને આ થઈ જાય. અંદર વસ્તુ ભગવાન,
అనాది అనంత నిత్యానంద ప్రభు బిరాజేస్తే ఏ దుఃఖే నీ రాగే నీ అనే ఫలనే భోగము ఏమో నీ એવી દ્રષ્ટિ ધર્મની થાય ત્યારે તેને તો સંકેતી કહેવાય, ત્યારે તેને ધર્મની પેલી શ્રેણી વાળો, પેલી સિદ્ધિ અને પગથિયા વાળો કહેવામાં આવે. આ તો કઈ ધર્મ એટલે હશે એક જ અપાવી દીધી, નીચામે એવું કહી નાખ્યું એમ નથી ભાઈ. એનું સ્વરૂપ જ ભગવાન પરમેશ્વર સ્વરૂપ છે. પરમેશ્વર શું કરે? જેની દ્રષ્ટિમાં પરમેશ્વર આવ્યો, પરમાત્મા જેની દ્રષ્ટિમાં આવ્યો એ શું કરે અને કોને ભોગવે? કરતા ભોગતા બે મોછા એ તો 47 કરતા ના છે, 47 ભોગતા ગુર તો કરતા ભોગતા. હું સિદ્ધાનંદ આત્મા નરગતિ આ ત્રિતંગ હતી સગળ ગયા કહીને એ પ્રકૃતિ આવી હતી, પણ એનો ભોગનાર નથી. આવી ગયા ને એક વાત, હું તો ચૈતન સ્વરૂપ આત્મા હતા એ સંચેતન બતાવતો હું. હું તો ચૈતન સ્વરૂપ આત્મા, આનું પૂર્વી સ્વરૂપ આત્મા એ નહી. અને મારા યોગ્યતાથી જાઉં છું નરકમાં, યોગ્યતા એ પણ પર્યાય એ હું નહીં. પર્યાય દર્શિથી મારી યોગ્યતાથી હું જાઉં, કર્મ ને લઈને નહીં, આવી બંધાઈ ગયું માટે નહીં. કેટલું ભગવાન અંદર ચૈતન હીરો, એને જાણ્યો ને માન્યો કહેવાય, એને ધર્મને સ્વીકાર્યો એમ કહેવાય. જે વર્તમાનમાં ત્રણે કાળના કર્મ ને કરે કરતા અનુભવે નહી, એને ચૈતન સ્વરૂપ આનંદ સ્વરૂપ એમો આત્મા એને જાણ્યો. ચલો ચલો શબ્દ છે ને, ચૈતન સ્વરૂપ આત્મા કા એ સંચેતન કરતા હું 108. હું તો આત્માનો આનંદ નો સંચેતન સમ સંગત પ્રકારે ચેતન એને ચેતું છું. કર્મના ફળને ચેતતો કર્મ ચેતના મારે નથી. જ્ઞાન ચેતના મળી, મારું સ્વરૂપ જે જ્ઞાન ચેતાળી છે એને પર્યાયમાં અનુભવ છો, એ સિવાય બીજી કોઈ ચીજ મારે અનુભવ ને નથી. બાંધેલા કર્મ ભોગવવા પડશે એવી જે વાતો આવે છે, ત્યાં તો કે બાંધ્યું નથી ને આવશે નહીં મારે. એકસો નવ, મેં ત્રિયંત નામ ગતા અનુકર નામ કર્મ ફરના નહીં. ત્રિયંત ઢોરમાં ગયો ને અનંતવાર, ત્રિયંત નામની અનુપૂર્વી નામની પ્રકૃતિ છે, નામ કર્મની ત્રાણું પ્રકૃતિ છે. એમાં એક આ પ્રકૃતિ છે કે જે બળદને જેમ નાશ નાખીને ખેંચીને લઈ જાય છે, એમાં અનુપૂર્વી નિમિત્ત તરીકે ત્રિયંત ગતિમાં લઈ જાય. પણ કે છે ત્રિયંત ગતિના ફળને હું ભોગવતો નથી. ત્રિયંત ગતિમાં સિંહને વાત સંકેતી છે, અત્યારે અઢી થી બહાર સિંહ ને વાઘ ને હરણ ને મરગલા સસલા સર્પ
ये संकेती है असंख्य आचार्य ये कह रहे कि यार तो ना गति नाम कर्म ना फल ना नू अपुन ने हूँ भोग रहा થોડું ઘણું જાણ પણ હોય એને આ ખબર પણ કઈ પ્રકૃતિ ની ખબર મળે એમ ભંગ મળી શું ના પ્રકૃતિ શું ફળ શું બાંધું કઈ ખબર ન હોય એને આદર થી ધર્મ સમજવો કઠણ પડે હું મનુષ્ય ગત્યા નામ કરે ખરા હા પણ છો ને મનુષ્ય ના હું મનુષ્ય નથી ને મનુષ્યને આનુપૂર્વી લઈને અહીંયા ના એ આનુપૂર્વી નામની પ્રકૃતિ પણ એમાં હું નથી ને હું મારી યોગ્યતાથી આવ્યો છું એ પણ માહિતી નથી આ મારી પર્યાયની યોગ્યતાથી હું મનુષ્યમાં રહ્યો છું અને આવ્યો છું એ પણ પર્યાય દ્રષ્ટિનો વિષય વસ્તુ ને મમ્મી રાતા બધા વિચાર કોણ કરે એ નારા જિંદગી આવી જાય છે એક દિવસ બે છૂટવા થઈ જો અંદર ભગવાન છે તો બીજે સત્તા બચાવી દે એ અહીં કે છે જયંતમાં હું હોઉં કે મનુષ્યમાં હોઉં પણ મનુષ્ય મૃત્યુ હું નહીં મનુષ્ય અનુપૂર્વી પ્રગતિ લાવી છે મને એ હું નહીં હું મનુષ્ય નહીં અંતિભાઈ હું ચૈતન સ્વરૂપ છેલ્લો આવ્યો ને હું મનુષ્ય ગતા નું કોઈ નામ કે ફળકો નહીં ભોગતા ત્યારે ચૈતન સ્વરૂપ આત્મા કઈ સચેતન કરતા હું એક સંગ્રહ સંભોગ હું અહીંયા આવ્યો છું એ કઈ કર્મ પ્રકૃતિને લઈને નહીં અને વર્તમાની પ્રકૃતિને હું ભોગવું છું એને નહીં હું મારી યોગ્યતાથી અહીં આવ્યો છું મારી પર્યાયની યોગ્યતા આ શરીરમાં જે રહે છે આત્મા એ આયુષ્યને લઈને નહીં આયુષ્ય પ્રથમ જળ પર છે પોતાને એટલો રહેવાની યોગ્યતા હોય તેટલો ત્યાં રહે છે એ બહુ જ એનો પર્યાયનો સ્વભાવ છે છતાં તે પર્યાયને હું કરનારો નહીં અને એ પર્યાયનો ભોગવનારો નહીં મનુષ્ય ગતિ મળી એ પ્રકૃતિને લઈને નહીં પોતાની યોગ્યતા એ યોગ્યતા એ પણ મારું સ્વરૂપ નહીં હું ત્રિકાળી જ્ઞાયક ચિદાનંદ સ્વરૂપ એ હું મનુષ્ય નામ તો પ્રકૃતિને હું ભોગવતો નથી એ પ્રકૃતિને તર્પતો નથી અત્યારે પણ પૂર્વે કર્યું હતું એનું ફળ આવ્યું એને ભોગવતો નથી એમ કે છે હું દેવ નાના પૂર્વે નામકરણ ફળને ભોગવતો સંદક દ્રષ્ટિ જીવ મનુષ્ય અને ત્રિયંક વૈમાનિક દેવમાં જાય એ આયુષ્ય એવું હોય પણ કે છે કે આયુષ્યને લઈને હું નથી હું તો મારી પર્યાય યોગ્યતાને લઈને દેવમાં આવ્યો છું એ પર્યાયની યોગ્યતા પણ મારું ત્રિકાળી સ્વરૂપ નહીં
મારી દ્રષ્ટિના વિષયમાં હું તો દેવની પૈયાને યોગ્ય નહીં. ભાંગ કયા છે? બહુ ઊંડા કયા છે? કરતાપણાને નવ નવ કોટીએ છોડાયું. ભૂતકાળનું પ્રતિક્રમણ, વર્તમાનનું આલોચન, ભવિષ્યનું પછાણ, બધાને હું ચૈતન્ય સ્વરૂપ છું. જાણનાર, દેખનાર, મારી સત્તામાં પરનો જરી પણ સ્પર્શને અડવું નથી એવો હું આત્મા. એ કેમ હું રાગ આવીને કરું અને કેમ હું તેના પૂર્વના બંધેલા ફળને ભોગવું? આવો વિષય છે, ઝીણો છે. હું દેવ નહીં, એ દેવમાં જ જાય છે. અત્યારે કનકુંદાચાર, અમૃતચંદ્રાચાર વૈમાનિક દેવમાં બિરાજે છે. વૈમાનિક દેવ ભવન વ્યક્તિ અંતર જ્યોતિષમાં સંકિતિ ન જાય, કારણ કે હલકા દેવ છે. એ ઊંચે વૈમાનિકમાં જાય પણ કે છે કે એ અનુપૂર્વી પ્રકૃતિને લઈને અહીંથી હું ગયો એ નહીં, હું તો મારી યોગ્યતાથી ગયો. એ યોગ્યતા એ મારું સ્વરૂપ નહીં. મારું સ્વરૂપ તો ચૈતન્ય જ્ઞાતા દ્રષ્ટા આનંદ છે, શ્રીકાળી જ્ઞાતા દ્રષ્ટા ને આનંદ. આ ધર્મી આવી સરતું છે, એમ ધર્મી થઈ જાય નહીં. ધર્મી ધર્મી તરીકે થવાય. આવા ભંગે સાંભળ્યા એવું હોય ને, બસ રૂપિયા સાંભળ્યા રૂપિયા. બહુ સરસ વાત છે. હું આત્મા છું તો મારામાં ભૂતકાળ, વર્તમાન, ભવિષ્યનું કઈ કરવું મારા સિવાય, જ્ઞાતા દ્રષ્ટા સિવાય કઈ કરવું એ મારા સ્વરૂપમાં છે જ નહીં. હું એક ચૈતન્ય જાણનાર, દેખનાર આત્મા. એ જાણવા દેખવાની પર્યાય સિવાય હું કોઈ કરવામાં પ્રેમ ફળિકમાં કોઈ આલોચના એમાં ક્યાંય છું નહીં. એ કરવામાં તો નથી પણ પૂર્વે બાંધેલું છે જ્ઞાનનું, એનું શું? તમે આ તો વળી જ્ઞાન વર્તમાન છે એટલે તમે આને કરતા નથી. પૂર્વે બાંધેલું એનું કે એનો ભોગતા હું નથી. દેહ પ્રકૃતિમાં જવાવું જશે, સમજાય છે? કુંદાચાર, અમૃતચંદ્રાચાર, યોગા, પદ્મભાવધારી દેવ, બધા દેવ લોકમાં છે. શ્રીમદ રાજચંદ્ર વૈમાનિક દેવમાં છે. એ લોકોના ભક્તો એમ કે છે કે મહાવીરમાં ગયા, ત્યાં કેવળ પામ્યા. ખોટી વાત છે. સમકેતી મનુષ્ય મરીને મનુષ્ય થાય જ નહીં એવો સિદ્ધાંત પ્રણકાળનો સિદ્ધાંત છે. સંકેતી મનુષ્યને જવો હોય એ વૈમાનિકમાં જાય, નારકી હોય એ મનુષ્યમાં જ આવે. દેવ હોય સંકેતી એ મનુષ્યપણામાં જ આવે. આ બધા નિયમો ભગવાનના કરેલા છે. ભગવાનના કરેલા એટલે જાણીને કયું ચકાવવું છે. દેહ નામ કર્મ ને પ્રકૃતિ દેહમાં તો જવાનું જ છે, સંકેતીને પણ. છતાં એ પ્રકૃતિનો ફળ મારે નથી,
હું તો જાણનાર દેખાયો છું, એનો પણ જાણનાર દેખનાર વ્યવહાર એ તો અહીંથી ડેવલપમાં જવા છે એ અનુપૂર્વીને લઈને આવે છે, એને લઈને તો નહીં પણ મારી યોગ્યતાને લઈને નહીં, મારા સ્વરૂપમાં એ છે નહીં, હું તો જ્ઞાતા દ્રષ્ટાને આનંદ થઉં. આ ધર્મને માટે આ શરત છે, આવી વાત છે, સાધારણ વાત નથી. હા ફલાની પ્રક્રિયા જઈ આપણા બધા બોલાઈ ગયા એક એક ભૂલમાં. જે જીવને જેને જે પ્રકૃતિનો ઉદય આવે કે પૂર્વ વર્તમાન કઈ કરતો હોય એ કરવાનું એવું નહીં, હું જાણું તો જાણનાર છું અને પૂર્વે કર્યું એના ફળને હું તો જાણનાર છું. હા એ પણ વ્યવહારે પરના ફળને જાણનાર છું, નિશ્ચયથી મારા જ્ઞાન ને જ્ઞાન ને જાણનાર છું. હા 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 અનંત આત્મા ને અનંત પરમાણુમાં વચ્ચે હું એકલો જુદો, મારે ને પર ને કાંઈ સંબંધ ન મળે. નિરાળો નકર કોટ કર વિનાનો એટલો નકરકાર કે છે ને, નકરકાર નકર છે ને કાટ એટલે મેલ નથી. ભાષા તો બોલે મારા પણ એ રૂઢી ભાષા, એના ભાવમાં હું તો પરથી નકર કાઢું, પરનું કર મહિમા નથી, મારામાં એનો મેલ નથી, પરનું મારે લેવું નથી, પરનું મારે લેવું નથી. આવું એ તો નથી, પૂર્વની પ્રકૃતિનો ઉદય આવે એને હું ભોગવતો નથી. પર્યાયમાં જે કઈ ભોગવાય છે તેને હું ખરેખર તો જાણનાર ને દેખનાર. હા હા ભોગવાની પર્યાય ને પણ જ્ઞાતાદ્રષ્ટા તરીકે જાણવો એ મારો સ્વભાવ છે. પણ દેવ ને કે નર્ક ને હું ભોગવું એ મારું સ્વરૂપ નથી. મેં નિર્માણ નામ કર્મ ને ફલન, નિર્માણ એટલે શરીરના અવયવો સ્થાનમાં રચના, આય કાન કાન આય હોય નાક આય હોય, નાક આય હોય ને કાન આવે આય હોય એમ નહીં, એવું એક પ્રકૃતિ છે. પોતપોતાના સ્થાને તે પરમાણુ પરમે નિર્માણ નામ કર્મના ફળને હું ભોગવતો નથી. જે નિર્માણ નામ કર્મ શું એ સાંભળ્યું હોય શબ્દ, હવે અત્યારે ધંધા છે જગરાતમાં ધંધા એટલે નવરો કેવી છે ધંધા, આ આ કર્યું ના કર્યું ના કર્યું, હું ને હું ને આપો એમ તો મત સમજાય. હું કોણ છું પ્રભુ, આત્મા છો, એ આત્મા એ કઈ નિર્માણ નામ કર્મ ને ભોગવી હોય નહીં, એ તો શરીરની રચનાનું છે, ધૂળની રચના, જ્યાં નાક ને સગા નાક ને કેટલેક કેવા કુબડા જોવા છે, આંખ આંખ ઊંધી ને મત એ વ્યવહાર છે, જોયા એ નામ કર્મ એવો એનો ઉદય હોય. હા 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 આંખો આંખ આ બધું મોઢું નામ એ હોય એવું એવો માણસ છે. હા હા એ હું નહીં, એના ફળને ભોગવાનું નહીં, કેમ કે હું ચૈતન્ય છું, હું આત્મા છું, હું મારા આત્માને ચૈતન્ય સ્વરૂપે વેલું, પણ પરને વેલું અને કર્મ એ કર્મ ને વેલું એ મારામાં નથી. હા 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 પહેલેથી કર્મ ને વેલું નથી,
એવો સંકેતમાં નિર્ણય કર્યો છે, એ ચારિત્રમાં વર્તનમાં મૂક્યું છે. બસ ભાઈ સમજાય, સંકેતમાં જે નિર્ણય કર્યો છે કે હું કરતા ને ભોગતા નથી, એ ચારિત્રમાં એ નિયમમાં મૂક્યું છે. આ ચારિત્રની ત્યાં વ્યાખ્યા છે, કારણ કે સંકેતમાં થાય અથિરતા, થાય અથિરતા ને ભોગવે એને ત્યાં નરકમાં નારકે છે. શનિ રાજા સંકેત ખાય, સંકેત તીર્થાને દોતર બાંધે ક્યાં અત્યારે શણે શણે, છતાં ત્રણ કષાય નો ઉદય છે. એ સંયોગ દુઃખ નથી, પ્રતિકૂળ ઠંડી ગણી ને એવી સ્થિતિ છે. એ સંયોગ ને અડતો નથી આત્મા, એ સંયોગ નું એને દુઃખ નથી. સંયોગ ઉપર રસ જાય છે કે ઠીક નથી એનું દુઃખ છે. સમજાય છે, અગ્નિમાં શેકાતો હોય માણસ તો એ અગ્નિ નું દુઃખ નથી એને. અગ્નિ ને તો પ્રભુ હટતો નથી, એવું થતાં વેદન દ્વેષ આવે, દ્વેષ ને વેદ છે. આ તો કઈ શરીરની રચના અનુકૂળ થઈ જ્યાં જોવે ત્યાં મરું, પણ એ હું નહી. એના અભિમાન હોય, શરીર રૂપાળું હોય, શરીર જ્યાં જ્યાં જોવે ત્યાં સરખા ગોઠવણ એવો ને, મારું શરીર આવું છે, મારું શરીર આવું. ધૂળનું નહીં, ધૂળનું શરીર આપવાનું કેમ થઈ ગયું? બહુ ફેરવું પડે, અત્યારે તો હાલતો નથી. આ તો મૂળ વિષય છે, કરતા ભોગતા નો વિસ્તાર કરીને આ પ્રમાણે તણસે ભંગ બસે ને અત્તાનો ભંગ વર્યા. એક એક પ્રકૃતિ બધાને એક ન હોય, તીર્થંગ પ્રકૃતિ નો આવશે કે બધાને ન હોય, જેને જેને હોય એને માટે વાત છે. મનુષ્યનો પૂર્વી ભોગવે એને હોય, એને દેવાનું પૂર્વી ન હોય, એને દેવાનું પૂર્વી છે એને મનુષ્યનું પૂર્વી ન હોય. પણ આ તો વર્ણનું આખું વર્ણન છે ને, એટલે દેવમાં જે છે ગયેલો એ પણ હું નહીં, એ નિર્માણ કર્મ છે. શરીરના કાન છે ટકાને કાન, નાક ને ટકાને નાક, આંખ ને ટકાને આંખ. એક છોકરો એક માણસ જોયો કે આંખ આંખ નિર્માણ કર્મ ની રચના છે. નિર્માણ નામનું એક નામ કર્મ છે, નામ કર્મ ની ત્રણું પ્રકૃતિ છે, એમાં એક આ પ્રકૃતિ છે. એને લઈને શરીર રચના થાય છે, એ પણ નિમિત્તી કથન છે. પ્રકૃતિ પ્રકૃતિ થી છે, રચનાર પોતાને પોતાનું ઉપાદાન દેતા છે. આત્મા તો રટતો નથી, પણ નિર્માણ કર્મી રટતો નથી. આ પરમાણુ જુદા અને નામ કર્મ ના નિર્માણ ના જુદા, એમ દરેક માં લેવું અત્યારે એવું. તે પરમાણુ કઈ બીજા પરમાણુ ની રચના કરે એવું નથી. સમજાવવું હોય ટૂંકી ભાષામાં કે આમ ફેર કેમ છે, એ આ નામ કર્મ અંદર ફેર છે, માટે ફેર એમ બતાવવા. સમજાય છે ભાઈ? નામ કર્મ અઘુરો લઘુ નામ કર્મ ભોગતો નથી,
શરીર હળવું નહીં ભારે નહીં એવી પ્રકૃતિ છે, પણ એ પ્રકૃતિને હું ભોગ તો મારો સ્વરૂપ નથી. આ એની યોગ્યતામાં ભોગવું છું, પણ એ યોગ્યતા એ મારો સ્વરૂપ નથી. યોગ્યતા તો એક પર્યાયનો ધર્મ છે, મારો દરેક ધર્મ. હા 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 દ્રવ્ય વસ્તુ ચિદાનંદ પ્રભુ અનાકુળ આનંદનો હિરલો એવો ચૈતન્ય ભગવાન, એને હું ભોગવું છું કે છે, એને હું વેદન છું. હા 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 એવું અઘરું ગુરુ નહીં, મેં ઉપઘાત કર્મ પરથી હણાય એવી એક પ્રકૃતિ છે. નામ કર્મ એ નિમિત્ત થી વાત છે, પ્રકૃતિ થી નામ હતા ને, પરથી હણાયેલા ઉઘાત નામની એક પ્રકૃતિ છે, એ હું નહીં. હા 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 એને હું ભોગવનાર નહીં. ઉદઘાત કે પરમ હણાય છે એ તે વ્યવહાર ટૂંકું સમજાવું હોય ત્યારે. હા હા હું ચૈતન સ્વરૂપ આત્માને સચેતન કરતો, પણ ઘાત નામ કરું હું બીજાને હણી શકું છું. શરીરના પ્રકૃતિના જો એ પરઘાત નામની પ્રકૃતિ છે એ બીજાને મારી શકું છું એ હું નહીં. ઉપઘાતમાં બીજા મારે, પરઘાતમાં બીજાને મારે, મેં પ્રકૃતિઓ છે. હા 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 ભગવાન આત્મા કઈ કરે નહીં. હા 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 એ પરથી હણાય નહીં, પર ને હણે નહીં. હા 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 આવી વસ્તુ સ્થિતિ છે. પ્રભુ પરમાત્મા ત્રિલોકનાથ સિમંદર ભગવાન તો બિરાજે, મહાવીર પ્રભુ સિદ્ધ થઈ ગયા, અરિયંત હતા અત્યારે સિદ્ધ થઈ ગયા. પ્રભુ અરિયંત પણ બિરાજે, સિમંદર ભગવાન અરિયંત પદે બિરાજે, હજી કરોડો અબજો વર્ષ પછી સિદ્ધ થશે. અરિયંત ને સિદ્ધમાં ફેર સીધો ધોવી દર્શન કરો સિદ્ધ થઈ ગયા, ત્યારે નથી હવે વાણી નથી ના તીર્થ વિશ્વ બિરાજે, વાણી છે સમોસન છે. તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવ્યો છે, કેવળ થયું એટલે પ્રકૃતિ પડી ત્યાંનો ઉદય આવ્યો છે, એને લઈને સમોસનના ઇન્દ્રોને મોટા ઠાઠ જામી જાય. એ તો કેવળ જ્ઞાનથી જાણે છે, પહેલેથી જાણે છે કામ પછી થવાનું. હા તો કે છે કે પરઘાત પર ને હણી શકે એવી પ્રકૃતિ, એમાં ફળ હું ભોગતો નથી. મારામાં છે ને હું જ્ઞાતા દ્રષ્ટા છું, જાણનાર દેખનારમાં બીજું કાંઈ અમે નહીં. હા 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 નાની ચીજમાં જેમ ભૂંગળી નાનીમાં બીજી જાડી ચીજ રહી શકે નહીં, એમ મારો પ્રભુ જ્ઞાન સ્વરૂપી છે, એમાં પરનો ભોગવું ને કરવું અમી શકે નહીં. હા 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 પરઘાત થઈ ગયા હતા, હતા પરત્યા સૂર્યની, સૂર્યની છે ને હતા પરત નામ કરે પરત, એ હું નથી. મેં ઉદ્યોત નામ કર્યું, ઉદ્યોત પ્રકૃતિ છે શરીરનો આદિનો પ્રકાર, એ હું ભોગતો નથી. વિશ્વાસ નામ, વિશ્વાસ નામ કર્મ ને ફળવા શ્વાસ, આ શ્વાસ ચાલે નામ કર્મ એ પડતે વિશ્વાસ, એના ફળને હું ભોગતો નથી. હું પ્રશસ્ત્ર નિહાય ગતિ એવી પ્રકૃતિ એ છે કે હાલવા હાથીની જેવો એની ગતિ હોય, લધડાને જેવી ગતિ, એક પગ આમ પડે એક પગ આમ પડે એવા પણ છે ને અત્યારે છે, તો બે સરખા પગ ન રહે, આમ પગથી આ પગ
અને આ પ્રકૃતિ છે એ તો જ્યાં જોઈએ તે પ્રમાણે શરીરના પગ બરાબર પડે બાર હાલે. એને પ્રભાવ વ્યાય વ્યાય તો આકાશમાં સાધવામાં શરીર એ પ્રકૃતિ છે કર્મની. મને ભોગવું પડે છે પ્રકૃતિના જે નામે ન આવડતા હોય અભ્યાસ કરવો જોઈએ ભાઈ થોડો અભ્યાસ વિના એની આગળની વાત બતાય વિશેષ કેમ વધી શકે. પ્રસવ વ્યાય ગતિ અપ્રસવ વ્યાય ગતિ નદડાની જેવી ગતિ મૂટડાની જેવી ગતિ માણસની એ હું નથી. સાધારણ શરીર એક શરીરમાં અનંતતા જીવ રહે એ હું નહીં. એક શરીરમાં અનંતતા નિબોધમાં રહે લુંગની લસણ એ હું નહીં. હું તો જ્ઞાતા દ્રષ્ટા છું એ નિબોધમાં રહેનારને માટે આ નથી. આ તો સંકેતી વિચારે છે કે આવું થાય તે હું નથી. નિગોદના જીવ નામ ક્યાં છે ખબર નથી ને. હા, જેને ખબર છે કે આ જીવ નિગોદમાં અનંત વાર ગયો કે એના ફળને હું ભોગવનાર નથી. પ્રત્યેક શરીર એક શરીરમાં એક જીવ એ પણ હું નહીં એને ભોગવનાર હું નહીં. મારા દ્રવ્યને બીજાના દ્રવ્યને ઉગમનો આત્મનો ફેર અડે નહીં અને ક્રમબદ્ધ પર્યાય થાય બે નહીં એમાં એનું અડવું ને ફરસું રહ્યું ક્યાં. હા 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 એક આત્મા ને બીજા આત્માને અડે નહીં એના શરીરને અડે નહીં તો પછી એના કાર્યને કરે ક્રમબદ્ધ કાર્ય થતા હોય એમાં આ કરે એ ત્રણ કાળમાં છે નહીં. સાધારણ પ્રત્યેક સાવન નામ કર્મ સાવન એકંદરી મારે ભાઈ એ હું નહીં. એ નામ કર્મ વાળાને એને નથી આપવો સંકેત વિચારે પ્રકૃતિ ઓલી પડ્યો હોય એ માન્ય નથી. હવે આવર નામ કર્મ તરસ નામ કર્મ તરસ પણ હોય એવું નહીં. સુભગ નામ શોભા શરીરની શોભા હારી હોય એ સુભગ નામ કર્મ એવું નહીં. અશુભગ નામ કર્મ શરીરની અશોભા ખોટી હોય દુર્ભગ નામ બરાબર શરીરની શોભા હારી ના દે એ પણ એક પ્રકૃતિ છે એના ફળને હું ભોગવતો નથી. હું અરૂપી એ રૂપી ઉંગમણો આત્મણો ફેર એનામાં વરણ ગંધર વરસ મારામાં અવરણ ગંધર. હા 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 આવું વિચાર્યું કે નહીં હોય નવરા સમય સંસારના અંદર ધંધાયેલી. હા હા એ પ્રગતિ મારે છે જ નહીં છે દુર્ભાગ્ય હું નથી. સુસ્વર કણસામ બાળવામ હાર્મોનિયાનો તાર વાગે ને એવો કંઠ નિરકંઠ હોય સુસ્વર કંઠનો સુસ્વર એ હું નહીં. હા હા એ દુસ્વર એ પણ હું નહીં. મેં શુભ નામ કર્મના પુનઃની ભોગતો બધું શુભ નામ છે બહારમાંથી પણ દેખાય હું એને હું ભોગવતો નથી. અશુભ નામ કર્મ એને હું ભોગવતો નથી. હું સૂક્ષ્મ શરીર નામ કર્મ જ્ઞાનીને છે નહીં પણ એ પ્રકૃતિ પડી હોય એ મને ભોગવાની નથી.
ஏம் பாண்டர் சரி ஏன்னா பாண்டர் பொண்ணு போச்சே ஏன்னா பண்ண ஹோம் போகத்தோ நத்தி சைத்தன் சர்வாத்மான பெரிய இப்ப நாமக்கர்மனை போகத்தோ நத்தி பிரியாப்தாய் ஆர் சரி இல்லீஸ்வர சமன் બધા પ્રાણ પૂરા બંધાય અને પ્રિયાપ્તિ કહેવાય. એ હું નહીં, પ્રિયાપ્તિ પૂરણ થાય, પ્રિયાપ્તિ જળની છે. અપ્રિયાપ્ત નામ કર્મ કે નામ ભોગ એ પણ હું નહીં. અપ્રિયાપ્ત છે ને તેને, પણ એને ઉદયમાં આવ્યો હોય કોઈ ગુરુમાં જડીએ નહીં. મેં સ્થિર નામ કર્મ અને ઉત્સવો ને ભોગવતો નથી. શરીર જોવે ત્યાં બરાબર સ્થિર રહી શકે એ પર્યાયન એ મારો મારી પર્ય નથી. એમાં અખીર નામકર્મ એ હું નથી. એમાં આદિ નામકર્મ લોકો આદર કરે, આદર કરે, પ્રશંસા એવા કર્મો પણ હું ભોગવતો નથી. અનાદિ અનાદર કરે કોઈ એના ફળ હું ભોગવતો નથી. મેં યશ કીર્તિ નામ કર્મ ફળને ભોગવતો. હા પૂર્વે કોઈ યશ કીર્તિ બંધાણી હોય ને દુનિયામાં યશ જાણ્યો હોય મારે એને કઈ લેવા જવાનું. યશ નું ફળ કઈ ના આત્મા ક્યાંય રહ્યો. એ વિચાર કરે છે કે પૈસા અત્યાર હળવું ખાવું પીવું ના વેપાર ના ધંધા યશ કીર્તિ પ્રકૃતિ છે. બહુ સારા કામ તે કહેવા માટે યશ થયો એવું નથી. એ પ્રકૃતિ યશ કીર્તિ છે એટલે ગમે તે હોય તો બાર માં તો સુધવાય. પણ એ મારા નહીં, જસ મારા નહીં, મારો જસ તો મારી માં છે. એમ અબજસ એ નહી છે ને. મેં છેલ્લો આવ્યા છેલ્લી હવે. નામકર્મની છેલ્લી ગોત્ર તમે હાથ લઈ ગયા ગોત્રની ને બે અંતરાય ને હા. મેં તીર્થંકર નામકર્મ ના ફળે નહીં ભોગતા. હા હા, જેને તીર્થંકર પ્રગતિ બંધાયેલી છે એ જીવને વાત લીધી છે. એ જે સંકેત પામે છે કે તીર્થંકર પ્રગતિ થવા તીર્થંકર થવાનો છે કે હું તો વાતો હતો હું તીર્થંકર પ્રગત થવાનું નથી. જસ ને અબજસ રહી ગયા. જસ કીર્તિ નામ કર્મ આપણને ભોગતો નથી એમ અબજસ કીર્તિ એ નહીં. એમ તીર્થંકર નામકર્મ છેલ્લામાં છેલ્લા નામકર્મની છેલ્લી પ્રકૃતિ નામની હો ભૂતની બે આત્મા 141 થઈ હાથ બાકી. નામ કર્મ ની છેલ્લી તીર્થંકર નામ કર્મ ને જસ કીર્તિ આ ફળે આદરૂજા બોલે લોકો વખાણ કરે કે ભાઈ સાહેબ તો ફૂલાઈ જાય. તમે બહુ સારા કામ કર્યા છે, તમારો આમ છે ત્યાં કુદરતના નિયમમાં ક્યાં મરી ગયો હશે એ જુદી વસ્તુ. દુનિયા વખાણ કરે બાદ ગામમાં કાર્યવાહક મોટા તો હોય ને, કાર્યવાહક કાર્ય કરે પડે એમાં બધા કાર્યમાં અભિમાન કરે કે મેં કર્યું મેં કર્યું મેં કર્યું. દુનિયા વખાણે તે પડી જાય. હવે એમાં ક્યાં જશે બે મરીને. અરે રે, એ કોણ વિચાર કરે છે. આ તો વર્તમાન દેખું. અહીં તો તીર્થંકર પ્રકૃતિ ને ભોગવતો નથી.
નિર્સંગ પ્રકૃતિ જેને હોય એની વાત છે, બધાને કઈ આવતું નથી. હા હા હા, એને તીર્થંકર બંધેલી છે, એના ફળને મને ભોગતો. હા હા હા, પણ કેને ભોગવે? કેમ કે પ્રકૃતિનો ઉદય 13મે ગુણસણ આવે, કેવળ જ્ઞાન. જયારે અતિ આનંદ નો અનુભવ છે ને, એ તો જ્ઞાતા દર્શન. હા હા, એ સમવસાન ને ઇન્દ્રોની સભા જમડ જામે મણિરત્ન ના ગઢ ને, એ બધી પ્રકૃતિ તીર્થંકર ભક્તિ નો ઉદય 13મે આવે. ત્યારે કેવળ જ્ઞાન થયું પછી પ્રકૃતિ ઉદય આવે એમાં ક્યાં? હવે ઉદય આવશે ને સત્તાની વાત, ક્યાં ઉદય આવશે ને એને? પણ ઉદય વખતે હું રહીશ ને રહીશ પ્રશ્ન છે, એ પ્રકૃતિ મારું કામ જ નથી. તીર્થંક ભક્તિ બંધાશે માટે તારે આમ થાય છે, તારા હું તો આત્મા છું. તીર્થંક ભક્તિ તો જેને બંધાયેલી છે બંધાશે એની વાત નહીં, બંધાઈ ગઈ ને ફળાવી ગયો કેવડી તરીકે એને નહીં. આ તો બંધાયેલી છે ને ફળાવ્યો નથી, કેવું જ્ઞાન નહીં થયું એ પેલા કે મારે હું એના ફળને ભોગ લાગ. હા હા, તીર્થંકર પ્રકૃતિના ફળને પણ હું ભોગવનાર નથી. હા હા, હું જ ગોત્ર કર્મ ને ગોત્ર કર્મ, હું જ ગોત્ર હોય ને ક્ષત્રિય ને ઉત્તમ બ્રાહ્મણ એવા ફળ ને ભોગતો નથી. હા હા, અને ઉત્તમ કુળ ના જણા ઉત્તમ કુળ, મારી માતા ઉત્તમ કુળ, પિતાજી ઉત્તમ કુળ, માતા ઉત્તમ જાતિ, એના એને દીકરા છીએ. કોઈનો દીકરો નથી, કોઈનો બાપે નથી, ભ્રમણા કરીને માન્યું છે. મેં હું જ ગોત્ર કર્મ ને પણ ભોગતો નથી. ચૈતન્ય સ્વરૂપ આત્મા કા સર્જન કરતો, મેં નિજ ગોત્ર ના કર્મ ફળ ભોગતો, નિજ ગોત્ર. સમકી તો હોય, નિજ ગોત્ર માં ઉદયારું હોય. હા હા, હરિજન હોય, સંકેત થયો ને હરિજન હોય. મિથ્યાદર્શી હોય ને મોટો ચક્રવર્તી હોય, બ્રહ્મ ચક્રવર્તી મિથ્યાદર્શી. હા હા, સંકેત હોય ને હરિજન હોય, મહિનામાં ખાવાનું માન માન મળતું હોય, એની હારે શું સમજ છે? એની હારે કઈ ગરીબ ચિંતા છે નહીં કે આ મને ફોટો માટે બીન છું. આને તો ઢગલા મળે, ઢગલો આત્મા, એની હિનપી હિનપ ને એની વધુ અવધિ. હા હા, મેં મનીષ ગોત્ર કે પપ્પાને બોલતા. હા હા હા, નિજ ગોત્ર સામે. પછી પાછોલી છે અંતરાયની, ને દાના અંતરાય કર્મ ક્યાં સંતો ને બોલતા. હા હા, દાન દઈ સંતો નથી, માટે કેવું ઉદય છે દાના અંતરાય નો એ મારે છે ને. હા હા હા, નહીં શકું કે લઈ શકું તો એ મારું કર્તવ્ય જ નથી ને. હા હા, એના પણ ભોગતો નથી એમ લાભાંતરાય, લાભ ની અંતરાય પડે છે એ મને છે નહીં.
அந்தரை மாறி செயல் மாறோ நான் அந்த அவினாம ஏன் போகாந்திர போகம் வருஷம் மணிக்கும் போகி இவா சரி ஆகிய ரோபு ஆஹா வாரம் வார போகுவாய் ஏம்னா போகி சக்கையும் மே நீ மே வீயாந்த நாம கமனா பண்ண போக கல்யோ செல்லும் ஏன் சொல்லி வீயாந்தராய் கரம் મારામાં વિય બહુ પૂર્ણા નથી માટે કર્મને લઈને છે એમ નથી મારી પુરુષાર્થ કમજોરી છે એ ઉગ્રતા કરવી એ મારા આત્મા છે હું તો પૂરણ વીરથી ભરેલો આત્મા છું પૂરણ વીરથી ભરેલો છું ફરિયામાં વિયાની નમ્રતા છે એ મારી કમજોરી પુરુષાર્થ કર્મને લઈને મારામાં કાંઈ થાય છે એવું હું નથી. Thank you.